અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. માળિયાહાટીના તાલુકાના ગડોદર ગામે પીઠળ માતાજી મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. 1.45 લાખની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગત મુજબ ગડોદર ગામે પીઠળ માતાજીના મંદિરે પૂજારી મંદિરના દરવાજે તાળું મારી જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે પૂજારી મંદિરે આવતા દરવાજાનું તાળું તૂટેલું હોવાથી મંદિરના કમિટીના સભ્યોને જાણ કરી ચોરીના બનાવો અંગે પૂજારીએ માળિયાહાટીના પોલીસને જાણ કરતા માળિયાહાટીના પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ખરાઈ કરતા જાણવા મુજબ રજવાડી સોનાનો હાર તથા સોનાની બુટ્ટી નંગ 2 કુલ મુદ્દા માલ 1,45,000 ચોરી થયાનું માલુમ પડ્યું છે. આથી માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ભુવનભાઈ નારાયણભાઈ બાટીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ PSI HV રાઠોડ ચલાવી રહ્યા છે. આરોપીને પકડવા માળિયાહાટીના પોલીસે જુદી જુદી ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રમેશ કારિયા, D9 ન્યૂઝ, માળિયાહાટીના.